અરજ કરા સાંભળે આવ શક્તિ જબે ગરજ મુજ પડી જેંગે જગાડી હે અઠે માં આવજે રૂપ તું આવડા ધન દેવી આ વડેરી દેવ દાડી જાયબો પ્રદેશા દેશ મે જે ખમા ધન દા ગવા રક્ષા કર જય સજે હે મનોરથ મારા પૂરણ કર માવડી સદેવા મ્યા સદગણ
ਕਤਨ ਕਰਾਲੀ ਤੂੰ ਡਾਲੀ ਕਾਨਕ ਲਈ ਥਾਲੀ ਨੀਰੇ ਦਵਾਲੀ ਮਾਨਵ ਨਾਵੇ ਸਰ ਥਾਲੀ ਹਿਰਨ ਹਲਕਾਲੀ ਜੋ ਬਨਵਾਲੀ તણા જેના રદીએ લાગે નહીં રોગ માયા અને મમતા તણા જેના રદીએ લાગે નહીં રોગ ઈ સંત સમરવા જોગ દિવસ ઉગતા દાદકે એક પાવન ભૂમિ ખજાળાના ઠાકરની અને પાવન ભૂમિ ભાણેવ ધામ એમાં એના ગુણગાન ગાવા માટે હું અને આપ જ્યારે મળ્યા છે કાર્યક્રમ બહુ સુંદર રીતે આખા કાર્યક્રમને જે સંચાલન કરી રહ્યા છે અમારા સૌના આદરણીય વડીલ મુરબી શ્રી ગોવિંદભાઈ પાલિયા પોતે કવિ વક્તા છે અને સારા ગાયક છે અને પાછા લાયક છે ગોવિંદભાઈ છે સાગરદાને આનંદ કરાવ્યો હજી ઉદયભાઈને સાંભળવાના છે સામે પૂજ્ય કિશોર બાપુ પૂજ્ય દિલીપ બાપુ અમારા રાજુ મામા મહેન્દ્ર મામાથી લઈ અને બધો આમ ડાયરો સામે બેઠા છો ત્યારે હું ચારણનો દીકરો છું એટલે થોડી કાંઈ માતાજીની સ્તુતિથી શરૂ કરું છું બાપુ પછી કંઈક ઉજાડશે ભગવતી તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરી પણ ભગવતીની વંદના જ્યારે ચારણોએ ગાય છે ત્યારે હું તો કાયમ કહું છું અતિશયોક્તિ નથી પણ મારી પરંપરા બોલે છે એટલે કહું છું કે ચારણ આ દુનિયાએ ભગવતીના દર્શન તો ખૂબ કર્યા છે અને ખૂબ એની વંદનાએ કરી છે પણ ચારણને ભગવતીના દર્શનની જે આંખ મળી છે એ કંઈક જુદી છે એના દર્શન જે ચારણોએ કર્યા છે એની કલમમાં જે ચારણ એમ માં ભગવતીને આરાધી છે એટલે મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે તમે તો સમજનારા છો તમે તો જાણનારા છો તમે તો અમારી પરંપરાને ઓળખનારા છો ચારણને કેમ સાંભળવો ચારણની આરે કેમ બેહું ચારણને કેમ બોલાવવો ચારણ બોલતો હોય ત્યારે એને કેમ દાદ દેવી તમારાથી વધારે બીજું કોણ સમજવાનું છે બીજું કોણ સાંભળવાનું છે એટલે થોડીક સ્તુતિ કરું છું તમે પડકારો રાખજો કારણ કે તમારા પડકારે અમે ઘણું ગાયું છે ઘણું બોલ્યા છીએ ને હજી ઘણું બોલવાના છીએ એટલે તમે પડકારો રાખજો થોડીક સ્તુતિ કરી અને પછી મારે બે ચાર ગીતો કવિતાઓ કે જે અહીંયા મને ઉજાડે ભગવતી આપની સામે રાજુબાપુ રજૂ કરવું છે એટલે ભુવાલા વિમલા